હું છું પૂજા પટેલ. રાજકોટમાં પ્રયાસ પેરેન્ટ એસોસિએશન કરીને સંસ્થામાં એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ છું અને એક મનોદિવ્યાંગ બાળકની માતા છું. આજ હું વાત કરવા જઈ રહી છું એક દરેક મનોદિવ્યાંગ બાળકની માની, જે માતાના પાસે આ મનોદિવ્યાંગ બાળક આવે છે તો અને ખ્યાલ આવે છે કે એનું બાળક જે છે એ મનોદિવ્યાંગ છે, તો એ માતાની ઉપર શું વીતતી હશે અને એ માતાનું શું થતું હશે કે માતા શું કરી શકે છે. એક માતા હિંમત હારી જતી હોય છે, એક માતા એવું વિચારતી હોય છે કે મારી જીવનમાં હવે કાંઈ જ નથી. આજ હું વાત કરું છું એક સ્પેશિયલ માની નહીં પણ દરેક દુનિયામાં વસતી દરેક માની વાત કરું છું કે પહેલા જ વખત જ્યારે ખ્યાલ આવે છે કે એ માં બનવા જઈ રહી છે એટલે એના જે સપના જે છે એ તરત જ એ સપના બાળક માટેના સપના એના મનમાં એ સેવવા માંડે છે. એ 9 મહિના એણે વિચાર કર્યો કે હું મારું બેબી બોય ફર્સ્ટ બાળક હોય એટલે બેબી બોય આવશે કે બેબી ગર્લ આવશે આ નામ રાખીશ, આ સ્કૂલમાં ભણાવીશ, જેવી જેની પરિસ્થિતિ હોય એવી રીતે એ માં વિચારતી હોય છે કે ભાઈ મારે આ જગ્યાએ ભણાવવું છે, મારે આ કરવાનું છે. આ દરેક વસ્તુ એક માતા તરીકે 9 મહિના મેં પણ જોયા કે મારું બેબી બોય આવશે તો હું આ નામ રાખીશ, આ જગ્યાએ આ સ્કૂલમાં ભણાવીશ, બેબી ગર્લ આવશે તો એનું નામ આ રહેશે, એને આ જગ્યાએ ભણાવીશ. અને ફાઇનલી એ સમય આવી જાય છે અને મારા ઘરે મારે ત્યાં દીકરાનો જન્મ થાય છે. એટલે જેવો એ દીકરાનો જન્મ થાય પણ 2 મહિના થયા, 3 મહિના થયા, 4 મહિના થયા, એ બાળકને જોતા મને એવું લાગે કે આ બાળકમાં કંઈક તકલીફ છે. આ બાળકને બોલાવું છું તો એ મારી સામું કેમ નથી જોતું, એ કેમ હસતું નથી. જનરલી 3 મહિના થાય એટલે બાળક આઈ કોન્ટેક્ટ કરવા માંડે છે, બાળક જે છે એ થોડું કમ્યુનિકેશન કરવા માંડે છે. પણ 5 મહિનાનો થયો અને મેં ડૉક્ટરને કહ્યું કે આને કાંઈક તકલીફ છે સર, આને કાંઈક તકલીફ છે, તો કે નહીં એને કાંઈ જ તકલીફ નહોતી, ફિઝિકલી એ ફિટ દેખાતો હતો એટલે એવી કોઈ જ તકલીફ દેખાતી નહોતી. કે મારા બાળક એ કંઈક બીજા બાળક કરતાં અલગ છે, મારું બાળક એક સ્પેશિયલ ચાઇલ્ડ છે, એક વિશેષતા લઈને મારું બાળક જન્મેલું છે. ફાઇનલી 1.5 વર્ષનો વાસુ થાય છે અને એ બેસતા બી નથી શીખેલો, ચાલતા બી નથી શીખેલો અને એને કોઈ માં શું છે, પપ્પા શું છે કોઈ જ વસ્તુ નહીં. ભૂખ લાગે એટલે રડે, એટલે એને આપણે દૂધ પીવડાવીએ એટલે એ ચૂપ થઈ જાય અને પાછું એનું, એટલે આટલી સમજ હતી. અને એક ત્યારે જયપુરથી એક ટીમ આવવાની હતી જયપુર સ્પેશિયલી, ત્યાં SMS હોસ્પિટલ છે, એના ચાઇલ્ડ CDC સેન્ટરના હેડ છે SJ સીતારામ, એને હું બતાવતી હતી. પણ એને લાઈક આ રીતે ચાળા પાડેલા કે ભાઈ તમારું બાળક જે છે એ આવું છે અને લગભગ આવું જ રહેશે, એટલે ઈશારાથી સમજાણું કે આવું જ કંઈક કહેવા માંગે છે. એ આખા રસ્તે હોસ્પિટલથી ઘરની દૂરી 12 કિલોમીટર હતી પણ મને 12 વર્ષની દૂરી એ લાગતી હતી ઘર સુધી પહોંચવામાં. અને ત્યાં જ એ ડૉક્ટરનો ફોન આવ્યો SJ સીતારામન સરનો કે પૂજા તુને ડૉક્ટર તો દિખા લિયા ક્યા, એટલે સર મેને દિખા લિયા ઓર મુજબ જીના ભી નહીં, મુજે નહીં જીના હૈ એસે બચ્ચે કો લેકર, કે જો પૂરી જિંદગી મેરે ઉપર બોજ હૈ, જો પૂરી જિંદગી અપને આપ કુછ ભી નહીં કરને વાલા હૈ, એસે બચ્ચે કો લેકર મુજે નહીં જીના હૈ. એમણે ત્યારે મને પૂછ્યું તુને તેરે બેટે કે લિયે ક્યા કિયા, તો સર ક્યા બાત કર રહે હો, મેને ક્યા નહીં કિયા, સારે ડોક્ટર્સ કો બોમ્બે દિલ્હી અહેમદાબાદ કોઈ ભી એક સાથ ડોક્ટર બાકી નહીં હૈ જહાં પે હમ નહીં ગયે, સિર્ફ ડોક્ટર કો દિખાને સે હી અગર બાળ અગર સબ અચ્છે હો જાતે તો આ સારે બચ્ચે અચ્છે હો ગયે હોતે, તુને તેરે બેટે કે લિયે ક્યા કિયા, તુને ગીતા પઢા હૈ ક્યા, મેં કીધું હા સર ગીતા પઢા હૈ, ગીતામાં ક્યા લિખા હૈ કર્મ કરો ફલ કી આશા મત રખો. અને ત્યારે એ મારું લાસ્ટ ક્રાઇંગ હતું અને ત્યાર પછી મેં નક્કી કર્યું કે હવે આ જિંદગી જે છે એ મારા બાળક પાછળ છે અને હવે હું આ બાળકને બોલશે કે નહીં, ચાલશે કે નહીં મને ખબર નથી, પણ હવે આ બાળક જેવું છે એવું આ મારું બાળક છે અને હવે હું આ મારા બાળકને ઉછેરીશ અને મારી આ જિંદગી જે છે એ તમામ આ બાળકો પાછળ હવે સમર્પિત છે. ત્યારથી મારી જિંદગીની જે છે કે નવી એક પૂજાનો, નવી એક માતાનો જન્મ થાય છે. આ માતા પિતા આ બાળકની સારી કેર કરી શકશે એ જ ઘરમાં આ બાળક આપે છે, એટલે આ ભગવાને મને આ બાળક આપ્યું હશે તો આજ એ બાળકને એક બાળકની નહીં પણ આજ હું 200 બાળકની માં બની છું અને 200 બાળકને લઈ અને આજ આખી આ મારી
જિંદગીની સફર અત્યારે ચાલુ છે. અને ત્યાર પછી એ બાળકને હું સ્પેશિયલ સ્કૂલમાં લઈ ગઈ. ઉમંગ કરીને એક સ્પેશિયલ સ્કૂલ છે જયપુરમાં, જે લાઈક કહેવાય છે કે સલમાન ખાન દર વર્ષે આ સ્કૂલની મુલાકાત લે છે. એ સ્કૂલમાં મેં મારા બાળકનું એડમિશન લીધું અને ત્યાં મેં પહેલીવાર જિંદગીમાં સ્પેશિયલ સ્કૂલો જોઈ અને જોયું કે હું એક માં નથી, મારા જેવી કેટલી માતાઓ છે અને કેટલા બાળકો છે જે મારા બાળક કરતાં પણ વધારે નબળી પરિસ્થિતિવાળા બાળકો છે, વધારે ડિસેબિલિટીવાળા બાળકો છે, વધારે સિવિયર બાળકો છે અને એના માતા પિતા પણ એટલી સરસ રીતે ઉછેર કરે છે તો હું કેમ નહીં. ત્યાર પછી મેં નક્કી કર્યું કે મારું નેટિવ પ્લેસ રાજકોટ છે તો મારે આવી ઉમંગ નામની સંસ્થા, ઉમંગ જેવી સંસ્થા મારે ખોલવી છે. અને એ જ વિચાર લઈ અને રાજકોટ આવી હતી. અને આ પ્રયાસ પેરેન્ટ એસોસિએશન એક અમારા ટ્રસ્ટના અત્યારે સેક્રેટરી છે જે ભાસ્કરભાઈ પારેખ અને હરેશભાઈ વિઠલાણી જે પિતા છે આવા જ સ્પેશિયલ બાળકના, એમણે એ જ વિચારથી આ સંસ્થાની સ્થાપના કરી અને એમણે નક્કી કર્યું કે આપણે એક એવું પેરેન્ટ એસોસિએશન બનાવીએ કે જેમાં જે ટ્રસ્ટની અંદર બધા જ આવા માતા પિતાઓ આવી શકે જેમનું બાળક સ્પેશિયલ હોય, જેમનું બાળક મનોદિવ્યાંગ હોય. જ્યારે હું આ સંસ્થા સાથે જોડાણી ત્યારે 3-5 બાળકો આ સંસ્થામાં હતા અને આજે આ સંસ્થામાં 200 બાળકો તાલીમ લઈ રહ્યા છે. કે આ બાળકને કઈ રીતે ભણાવવા, ખાલી મારે એ બાળક સાથે કામ નથી કરવું પણ બાળક સાથે આ બાળકોને ભણાવવા માટે વિશેષ તાલીમની જરૂરિયાત હોય છે. તો મેં એમાં સ્પેશિયલમાં મેં બીએડ કમ્પ્લીટ કર્યું, સ્પેશિયલમાં મેં મારું માસ્ટર પૂરું કર્યું, મધર કેરગીવરનો કોર્સ કર્યો, આર્ટ બેઝ થેરાપિસ્ટ કમ્પ્લીટ કર્યું, આવા નાના નાના વર્કશોપ છે એવા ઘણા બધા અટેન્ડ કર્યા, ઘણી બધી એવી તાલીમ લીધી કે આ બાળકને કઈ રીતે પગભર બનાવવું, આ બાળકને કઈ રીતે તાલીમ આપવી. કારણ કે આ સ્પેશિયલ મનોદિવ્યાંગ બાળકનો એક જ ઈલાજ છે, થેરાપી અને તાલીમ. એ લોકોને જો યોગ્ય સમયે ઓળખ થાય અને યોગ્ય સમયે જો એને તાલીમ આપવામાં આવે તો આ બાળકો એ ઘણી હદ સુધી પોતાનું કામ જાતે કરી શકે છે. મેન્ટલ રિટાર્ડેશન, ઇન્ટલેક્ચ્યુઅલ ડિસેબિલિટી ઇટ્સ અ કન્ડિશન, આ એક અવસ્થા છે જે જિંદગીભર બાળક સાથે રહે છે. એ ક્યારેય ઠીક થઈ શકતી નથી, એ કોઈ બીમારી નથી કે જે ઠીક થાય, પણ હા, આ બાળકને યોગ્ય સમયે ઓળખ કરવામાં આવે તો આ બાળકો ભવિષ્યમાં પોતાનું કામ પોતાની જાતે કરી શકે છે. ઇવન ઘણા એવા એક્ઝામ્પલ છે કે આ બાળકો ઇન્ડિપેન્ડન્ટ નોકરી કરી શકે છે, ઇન્ડિપેન્ડન્ટ વ્હીકલ ચલાવી શકે છે, ઇન્ડિપેન્ડન્ટ મોબાઈલ યુઝ કરી શકે છે, આવું ઘણું બધું આ બાળક કરી શકે છે. એટલે હું તમામ માતા પિતાઓને એઝ અ પેરેન્ટ્સ તરીકે એ સંદેશ આપવા માગું છું, એક માં તરીકે કહેવા માગું છું કે માતાઓ, આ બાળક આપણી પાસે આવે છે તો ક્યારેય હતાશ થવાનું નથી અને એને એક ચેલેન્જને કુદરતે આપેલી એક બક્ષીસ છે, એક ચેલેન્જ છે જે એને આપણે હસતા મોઢે સ્વીકારવાની છે. અને એક માં છે, એની મોટી ટીચર છે, એની પહેલી શિક્ષક જે છે એની માતા છે. એક બાળક નહીં પણ આજે હું 200 બાળકની માં છું અને ભવિષ્યમાં મારું સપનું છે કે હું પ્રાર્થના કરીએ ભગવાનને કે આ બાળક ના જન્મે વધુમાં વધુ, પણ જે બાળકો છે ત્યાં સુધી 2000 બાળકોની મારે માતા બનવું છે, આ મારું સપનું છે. અને ભવિષ્યમાં આ બાળકો માટે એક મોટું એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, એવું પ્રિમાઇસિસ ઊભું કરવું છે કે જ્યાં આ બાળકો માટે પ્લે એરિયા હોય, આ બાળકોના વોકેશનલ એરિયા હોય, આ બાળકોને ભણાવવા માટેની વિશેષ કોલેજ હોય, આ બાળકો જેમના માતા પિતા હયાત નથી તો એ બાળકો માટે રેસિડેન્શિયલ હોસ્ટેલ હોય, પેરેન્ટ્સ ઈચ્છે તો આ બાળકો સાથે રહી શકે, આવું બિગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યમાં બને એવું મારું સપનું છે. આ તો એક મારી સ્ટોરી છે, વધુમાં વધુ આ સ્ટોરીને શેર કરો. અને આ તમામ માતાઓની સ્ટોરી છે, આપની પાસે પણ આવી કોઈ સ્ટોરી હોય તો આ ચેનલનો તમે સંપર્ક કરો અને આ ચેનલમાં તમે આપો. તો આ સ્ટોરી આપવા પાછળનો એક જ મુખ્ય ઉદ્દેશ્ય છે, આ ચેનલનો બી એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે એ લોકોને વધારેમાં વધારે મોટિવેશન કરે અને વધારેમાં વધારે લોકો જે છે એ કહેવાય છે કે આપને ઇન્સ્પિરેશન જે છે એ હંમેશા બીજામાંથી મળતું હોય છે. આજ મને ઇન્સ્પિરેશન મળેલું છે તો મારા આઈડિયલ જે છે એ દીપક કાલરા મેડમ છે, જે ઉમંગના ચેરપર્સન છે અને જે પોતે પણ એક મનોદિવ્યાંગ બાળકના માતા છે. તો એમની સ્ટોરી ઉપરથી, આજ એના ઇન્સ્પિરેશન ઉપરથી આજ હું આ જગ્યાએ છું તો કદાચ હું પણ કોઈ માટે મોટિવેશન બની શકું, હું પણ કોઈનું ઇન્સ્પિરેશન બની શકું અને કદાચ આપ પાસે પણ આવી કંઈક વધારે ઇન્સ્પિરેશન મળે એવી કોઈ સ્ટોરી હોય તો આ ચેનલનો ચોક્કસ સંપર્ક કરજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો. ક્યાંક ક્યાંય બી આવો મનોદિવ્યાંગ બાળક આપની નજરમાં હોય
તો અમારો સંપર્ક કરજો અને અમે ચોક્કસ એને વિના મૂલ્યે એને ગાઈડન્સ આપશું. થેન્ક યુ સો મચ.